તો બનાસકાંઠાના દિયોદરમાં ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. શહેરના ગોકુળનગર વિસ્તારમાં રમતા રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો અને બાળકના શ્વાસ રૂંધાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ બાળકનો તે દિવસે જન્મદિવસ હતો, જેની ઉજવણી દરમિયાન દુઃખદ ઘટના બની હતી. બાળકના જન્મદિવસને લઈ ઉજવણી માટે ખાસ આયોજન કરાયું હતું, જે દરમિયાન બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા આ કમકમાટી ભરી ઘટના બની હતી. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તે બાળકને બચાવી શકાયો ન હતો. માતા પિતાને ચેતવતા આવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો માસૂમ 4 વર્ષનો બાળક રમતા રમતા લોખંડની નટ ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. જ્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા બાળકનો એક્સરે કરાતા નટ ગળી ગયા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા બાળકને તાત્કાલિક હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડી બોલ્ટ કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જોકે પ્રાથમિક સારવારથી બોલ્ટ નીકળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.